तमाम विद्यार्थी मित्रों नो हबीब पटेल मारी चैनल में स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आज धोरण 11 विषय भूगोल प्रकरण 15 में रुद्र संज्ञाओं एटले शुं, रुद्र संज्ञाओं ने नक्शानी लघुलिपि शा माटे कहेवामां आवे छे अने प्रक्षेप एटले शुं, आ बंने उपनोद विषे विगते चर्चा करीशुं। शुरुआत करीए छे रुद्र संज्ञाओंथी, तो के नक्शानी भ्रुपुष्ठ परनी, नक्शानी भ्रुपुष्ठ पर आवेली अनेक प्राकृतिक अने सांस्कृतिक विगतोने दर्शाववा माटे अमुक चोक्कस प्रकारना चिन्हो वपराता होय छे, तो तेने रुद्र संज्ञाओ कही शकीए। नक्शामां भ्रुपुष्ठ पर आवेली अनेक प्राकृतिक अने सांस्कृतिक विगतोने दर्शाववा माटे अमुक चोक्कस प्रकारना चिन्हो वपराता होय छे, तेने आपणे रुद्र संज्ञाओ कही शकीए। હવે આપણે અહીંયા દર્શાવવાનું છે કે કેટલીક વસાહતો હોય, એ કેટલીક વસાહતોને નિશ્ચિત આકૃતિઓ, કેટલીક વસાહતોને નિશ્ચિત આકૃતિઓ કે આપણે પ્રથમાક્ષરી શબ્દનો ઉપયોગ કરીને તેને આપણે દર્શાવતા હોય છે। પ્રથમાક્ષરી શબ્દ એટલે કે જે વસાહત, જે બાબત વિશે તમારે દર્શાવવાનું હોય ને, તેનો પ્રથમ અક્ષર લઈને અહીંયા આપણે રુદ્ર સંજ્ઞા તરીકે દર્શાવતા હોય છે। કેટલાક ઉદાહરણો આપણે જોઈશું, તેના પરથી આપણે ખ્યાલ આવશે કે કઈ રીતે રુદ્ર સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે। સૌથી પહેલા લખેલું છે આરામ ગૃહ। આરામ ગૃહને અંગ્રેજીમાં રેસ્ટ હાઉસ કહેવામાં આવે છે, એટલે કે રેસ્ટ માટે આર શબ્દ અને હાઉસ માટે એચ શબ્દ, એ રીતે રુદ્ર સંજ્ઞા પ્રયોજાતી હોય છે। તો અહીંયા આર એચ દર્શાવેલું છે। જ્યારે બીજી બાબત આપણે છે એમાં તાર અને ટપાલ ઓફિસ માટે આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે, તો તાર અને ટપાલને આપણે અંગ્રેજીમાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ઓફિસ તરીકે ઓળખતા હોય છે। તો પોસ્ટનો પી, ટેલિગ્રામનો ટી અને ઓફિસ માટે ઓ, એમ કરીને પી ટી ઓ તરીકે આપણે રુદ્ર સંજ્ઞા દર્શાવીએ છીએ। અને પોલીસ મથક માટે, પોલીસ મથકને આપણે અંગ્રેજીમાં પોલીસ સ્ટેશન તરીકે ઓળખતા હોઈએ છીએ, તો પોલીસ માટે પી અને સ્ટેશન માટે એસ, એમ કરીને રુદ્ર સંજ્ઞા આપણે દર્શાવીએ પી એસ। હવે કેટલીક વસાહતો એવી હોય છે, કેટલીક બાબતો એવી હોય છે જેને આપણે આકૃતિમાં દર્શાવતા હોઈએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મંદિર માટે આકૃતિની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મસ્જિદ માટે પણ અહીંયા આકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દેવર માટે પણ અહીંયા ચર્ચનો ઉપયોગ કરેલો છે। તો હવે નકશાની લઘુલિપિ કોને કહી શકાય, તો આપણે લખી શકીએ કે સાંસ્કૃતિક શબ્દોના અર્થઘટનને ટૂંકાવવા માટે, સાંસ્કૃતિક શબ્દોના અર્થઘટનને ટૂંકાવવા માટે રુદ્ર સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે, તેને નકશાની લઘુલિપિ કહી શકાય। હવે આપણે ચર્ચા કરવાના છે પ્રક્ષેપ એટલે શું। તો આપણે સૌથી પહેલા યાદ રાખવું પડે કે પૃથ્વીની ગોળાકાર સપાટીને સપાત માધ્યમ પર ઉતારતા, પૃથ્વીની ગોળાકાર સપાટીને સપાત માધ્યમ પર ઉતારતા તેના ક્ષેત્રફળ, સ્થાન, અંતર, સાપેક્ષ દિશા, આકાર કે કદમાં કોઈ ફેરફાર ન થાય ને, એ માટે આપણે પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પૃથ્વીની ગોળાકાર સપાટીને સપાત માધ્યમ પર ઉતારતા તેનું ક્ષેત્રફળ સાથે સ્થાન, અંતર, સાપેક્ષ દિશા, આકાર કે કદમાં કોઈ ફેરફાર ન થાય, એ માટે આપણે પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પ્રક્ષેપ એટલે શું, એવો શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકાય, તો આપણે લખી શકીએ પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન, એટલે કે પ્રક્ષેપ। પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન, એટલે કે પ્રક્ષેપ। હવે બીજો એક મુદ્દો યાદ રાખવાનો છે કે પ્રક્ષેપ ભૌમિતિક પદ્ધતિથી આકારાય છે, પ્રક્ષેપ ભૌમિતિક પદ્ધતિથી આકારવામાં આવતું હોય છે અને પ્રક્ષેપ ક્રિયા માટે ત્રણ વસ્તુઓ હોવી અનિવાર્ય છે, ત્રણ વસ્તુઓની હાજરી હોવી જરૂરી છે, જેમાં સૌથી પહેલા તારથી બનેલો પૃથ્વીનો ગોળો, તારથી બનેલો પૃથ્વીનો ગોળો જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે ને, તે સપાટ પૃષ્ઠભાગ અને પ્રકાશ આપનારી વસ્તુ,
ત્રણ વસ્તુઓની હાજરી હોવી ખૂબ જરૂરી છે। સૌથી પહેલા તારથી બનેલો પૃથ્વીનો ગોળો જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે ને તે સપાટ પૃષ્ઠભાગ અને ત્રીજા નંબર પર યાદ રાખીશું પ્રકાશ આપનારી વસ્તુ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંક સમયમાં ભાગ 4 સાથે મળીશું। ત્યાં સુધી હું અભી પટેલ તમારી રજા લઉં છું। નમસ્કાર।